ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। हरि ओम, ओम श्री कृष्ण परमात्मने नमः। विनोबाजी ना गीता प्रवचनों अध्याय 12 भाग 3 अने छेल्लो। भरत निर्गुण भक्ति करनारो हतो, तेनु चित्र तुलसीदास जीए मजानु दोर्यु छे। राम नी भक्ति एटले राम नु काम करवू जोईए, नहीं तो ते भक्ति शा काम नी। भरत बधोज बंदोबस्त बराबर गोठवीने वनमां रामने मळवाने आव्यो छे। हे राम, तमारुं आ राज्य छे, तमे एटलुं ते बोले छे त्यां ज रामे वच्चे पड़ीने तेने कह्युं, भरत तुं ज राज चलाव। भरत संकोचथी उभो रहे छे ने कहे छे, तमारी आज्ञा मने कबूल छे। राम कहे ते कबूल, तेने बधुं ज रामने सोंपी दीधुं हतुं। पछी ते गयो ने राज चलावा लाग्यो। पण हवे आ वातमानी मजा जुओ, अयोध्या थी 2 माइल पर ते तप करतो रहेवा लाग्यो। तपस्वी रहीने तेने राज चलाव्यो। आखरे राम जयरे भरत ने मळ्या त्यारे वनमां गयेलो असल तपस्वी कयो ए ओळखवानुं बने तेवुं नहोतुं। बन्नेना चेहरा सरखा, थोड़ो उमरनो फेर, तपनुं तेज पण सरखुं। બેમાંથી રામ કયા ને ભરત કયો તે ઓળખાતું પણ નથી। એવું ચિત્ર કોઈ દોરે તો બહુ પાવન ચિત્ર થાય। આમ ભરત દેહથી રામથી આઘો હતો, પણ મનથી તે રામથી ક્ષણ ભર પણ અળગો થયો નહોતો। એક બાજુથી તે રાજ ચલાવતો હતો, તો પણ મનથી તે રામની પાસે હતો। નિર્ગુણમાં સગુણ ભક્તિ ઠાંસીને ભરેલી હોય છે, ત્યાં વિયોગની ભાષા શી બોલવી। તેથી ભરતને વિયોગ લાગતો નહોતો, ઈશ્વરનું કામ તે કરતો હતો। રામનું નામ, રામની ભક્તિ, રામની ઉપાસના, એ બધું અમે કંઈ ન સમજીએ, અમે તો ઈશ્વરનું કામ કરીશું, એમ આજકાલના જુવાનો કહે છે। ઈશ્વરનું કામ કેમ કરવું તે ભરત બતાવે છે। ઈશ્વરનું કામ કરીને ભરતે વિયોગ બરાબર મનમાં સમાવી દીધો છે। ભગવાનનું કામ કરતાં કરતાં તેને વિયોગનું ભાન થાય એટલો વખત પણ ન મળે એ વાત જુદી છે, ને ભગવાન શું છે ને કોણ છે તેની જેને જાણ સરખી નથી તેનું બોલવાનું જુદું છે। ઈશ્વરનું કામ કરતાં કરતાં સંયમી જીવન ગાળવું એ બહુ દુર્લભ વસ્તુ છે। ભરતની આ વૃત્તિ નિર્ગુણ કાર્ય કરતા રહેવાની હતી, છતાં સગુણનો આધાર ત્યાં તૂટી ગયો નથી। હે રામ, તમારો શબ્દ મને કબૂલ છે, તમે જે કહેશો તેમાં મને જરાય શંકા નથી। આમ કહીને ભરત અયોધ્યા જવાને નીકળ્યો, તો પણ તે જરા આગળ જઈને પાછો ફર્યો અને રામને કહેવા લાગ્યો, રામ સમાધાન થતું નથી, મનમાં કંઈક ગડમથલ થયા કરે છે। રામ સમજી ગયા અને તેમણે કહ્યું, આ પાદુકા લઈ જા। આમ સગુણ માટેનો આદર આખરે તો રહ્યો જ, નિર્ગુણને સગુણે છેવટે પલાળ્યું તો ખરું જ। લક્ષ્મણને પેલી પાદુકાથી સમાધાન થયું ન હોત, તેની નજર તે દૂધની ભૂખ છાશથી ભાંગવા જેવું થાત। પરંતુ ભરતની ભૂમિકા જુદી હતી। બહારથી તે દૂર રહીને કર્મ કરતો દેખાતો હતો, પણ મનથી રામમય હતો। ભરત કર્તવ્ય બજાવવામાં રામ ભક્તિ માનતો હતો, તો પણ પાદુકાની જરૂર તેને લાગ્યા વગર ન રહી।
એ પાદુકા વગર તે રાજકારભારનું ગાડું હાંકી શક્યો ન હોત. પેલી પાદુકાની આજ્ઞા સમજીને તે પોતાની ફરજ અદા કરતો રહ્યો. લક્ષ્મણ જેવો રામનો ભક્ત છે તેવો જ ભરત પણ ભક્ત છે. બંનેની ભૂમિકા બહારથી દેખાવમાં જુદી છે. ભરત કર્તવ્યનિષ્ઠ હતો, તત્વનિષ્ઠ હતો, છતાં તેની તત્વનિષ્ઠાને પણ પાદુકાની વિનાશની જરૂર લાગી હતી. હરિભક્તિને લાગણીની વિનાશ અવશ્ય જરૂરી છે. તેટલા ખાતર અર્જુનને પણ મયા સક્ત મનાહા પાર્થ, અર્જુન મારામાં આસક્ત રહે, મારે માટે ભાવ ભીનો રહે અને પછી કર્મ કર, એમ ભગવાને ફરી ફરીને કહ્યું છે. જે ભગવદ્ ગીતાને આસક્તિ શબ્દ સૂચતો નથી, રૂચતો નથી, તે ભગવદ્ ગીતામાં અનાસક્ત રહીને કર્મ કર, રાગદ્વેષ છોડીને કર્મ કર, નિરપેક્ષ કર્મ કર, એમ ફરી ફરીને કહેવામાં આવ્યું છે. અનાસક્તિ નિસંગપણું એ જેનું ધ્રુવ પદ, તેનો ટેક સતત ઘૂંટાયા કરે છે. તે ભગવદ્ ગીતા પણ કહે છે કે અર્જુન મારી આસક્તિ રાખ. પણ અહીં કદી ન વિસારવું જોઈએ કે ભગવાન પરની આસક્તિ બહુ ઊંચી વસ્તુ છે. એ આસક્તિ કોઈક પાર્થિવ વસ્તુ માટેની થોડી જ છે. સગુણ અને નિર્ગુણ બંને એકબીજામાં ગૂંથાઈ રહેલા છે. સગુણને નિર્ગુણનો આધાર સમૂળગો તોડી નાખવાનું પરવડે એવું નથી, અને નિર્ગુણને સગુણમાં રહેલી હૃદયની વિનાશની જરૂર છે. હર હંમેશ કર્તવ્ય કર્મ કરવાવાળો કર્મરૂપે પૂજા જ કરે છે, પણ પૂજાની સાથે લાગણીની વિનાશ જોઈએ. મામનું સ્મર યુદ્ધ ચ, મારું સ્મરણ રાખીને કર્મ કર. કર્મ પોતે એક પૂજા છે, પણ અંતરંગમાં ભાવના જીવંત હોવી જોઈએ. ખાલી ફૂલ ચડાવ્યા એ કઈ પૂજા નથી, તેમાં ભાવના જોઈએ. માથે ફૂલ ચડાવવા એ પૂજાનો એક પ્રકાર છે, અને સત્કર્મો વડે પૂજા કરવી એ બીજો પ્રકાર છે. પણ બંનેમાં ભાવની વિનાશ જોઈએ. ફૂલ ચડાવીએ છતાં ભાવ ન હોય તો તે પથ્થર પર ફેંકી દીધા જાણવા. એટલે સવાલ આ ભાવનાનો છે. સગુણ અને નિર્ગુણ, કર્મ અને પ્રીતિ, જ્ઞાન અને ભક્તિ, એ બધી વસ્તુઓ એકરૂપ છે. બંનેનો અંતિમ અનુભવ એક જ છે. અર્જુન અને ઉદ્ધવ એ બંનેની વાત જુઓ. રામાયણ પરથી કૂદકો મારીને હું મહાભારત પર ગયો, પણ એવો કૂદકો મારવાનો મને અધિકાર છે, કારણ રામ અને કૃષ્ણ બંને એકરૂપ છે. જેવી ભરત અને લક્ષ્મણની જોડી છે, તેવી જ ઉદ્ધવ અને અર્જુનની છે. જ્યાં કૃષ્ણ હોય ત્યાં ઉદ્ધવ હોય જ. ઉદ્ધવથી કૃષ્ણનો વિયોગ ક્ષણ ભર પણ સહન ન થાય. હંમેશ તે કૃષ્ણની પાસે રહે અને સેવા કરે. કૃષ્ણ વગરનો આખો સંસાર તેને ફીકો લાગે છે. અર્જુન પણ કૃષ્ણનો સખા અને મિત્ર હતો, પણ તે આઘે દિલ્હીમાં હતો. અર્જુન કૃષ્ણનું કામ કરવાવાળો હતો, પણ કૃષ્ણ દ્વારકામાં તો અર્જુન હસ્તિનાપુરમાં, એવું બંનેનું ચાલતું હતું. ભગવાનને જ્યારે દેહ છોડવાની જરૂર જણાય, ત્યારે તેમણે ઉદ્ધવને બોલાવીને કહ્યું, ઉદ્ધવ હવે હું જાઉં છું. ઉદ્ધવે કહ્યું, મને સાથે કેમ નથી લઈ જતા, આપણે સાથે જઈએ. પણ ભગવાને કહ્યું, એ મને પસંદ નથી. સૂર્ય પોતાનું તેજ અગ્નિમાં મૂકીને જાય છે, તેમ મારી જ્યોતિ તારામાં મૂકીને હું જવાનો છું. આવી છેવટની સોંપણ નોંધણ કરીને કૃષ્ણે જ્ઞાન આપીને ઉદ્ધવને વિદાય કર્યો. પાછળથી મુસાફરીમાં મૈત્રેય ઋષિ તરફથી ઉદ્ધવને ખબર પડી કે ભગવાન નિજ ધામ પધાર્યા છે. એ ખબરની તેના પર જરા સરખી અસર ન થઈ. કેમ જાણે કશું જ બન્યું નથી.
મરકા ગુરુ રડકા ચેલા દોહી ચા બુદ્ધ વાયા ગેલા. ગુરુ મુઓ ને ચેલો રડ્યો બંનેનો બોધ ફોગટ ગયો. એવું અનોતું જાણે કે વિયોગ થયો જ નથી. ઉદ્ધવે જન્મભર સગુણ ઉપાસના કરી હતી, પરમેશ્વરની નજીક હતો. હવે તેને નિર્ગુણમાં આનંદ લાગવા માંડ્યો. નિર્ગુણ સુધી તેને પહોંચવું પડ્યું. પહેલા સગુણ પછી નિર્ગુણ તેની પાછળ આવવું જ જોઈએ, એ વગર પરિપૂર્ણતા નથી. અર્જુનનું આથી ઉલટું થયું. કૃષ્ણ તેને શું કરવાનું કહ્યું હતું? પોતાની પાછળ બધી સ્ત્રીઓના સંરક્ષણનું કામ તેમણે અર્જુનને ભણાવ્યું હતું. અર્જુન દિલ્હીથી આવ્યો અને દ્વારકાથી શ્રી કૃષ્ણના ઘરની સ્ત્રીઓને લઈને નીકળ્યો. રસ્તામાં હિસાર પાસે પંજાબમાંના લૂંટારુઓએ તેને લૂંટી લીધો. તે જમાનામાં જે એકમાત્ર નર તરીકે સર્વોત્તમ વીર તરીકે પ્રસિદ્ધ હતો, પરાજય શું તે જાણતો ન હોવાથી જેની જય નામની ખ્યાતિ ચાલતી હતી, ખુદ શંકર સાથે ટક્કર લઈ જેમણે તેમને પણ નમાવ્યા હતા, એવા એ અર્જુનને અજમેર પાસે નાસ્તા નાસ્તા ભૂઈ ભારે પડી ને તે માંડ બચી ગયો. કૃષ્ણ જતા રહ્યા તેની તેના મન પર બહુ મોટી અસર થઈ હતી. જાણે તેનામાંથી જીવ નીકળી ગયો હતો ને તેનું નિસ્ત્રાણ ને નિષ્પ્રાણ ખોળિયું માત્ર રહી ગયું હતું. સારાંશ કે સતત કર્મ કરનારા, કૃષ્ણથી દૂર રહેનારા નિર્ગુણ ઉપાસક અર્જુનને વિયોગ છેવટે ખૂબ વર્તાયો. તેનું નિર્ગુણ આખરે નકામું ગયું. તેનું બધું કર્મ જાણે કે પૂરું થયું. તેના નિર્ગુણને છેવટે સગુણનો અનુભવ થયો. ટૂંકમાં સગુણને નિર્ગુણમાં જવું પડે છે, નિર્ગુણને સગુણમાં આવવું પડે છે. એકબીજાથી એકબીજામાં પરિપૂર્ણતા આવે છે. એટલે સગુણ ઉપાસક અને નિર્ગુણ ઉપાસક એ બે વચ્ચે ફેર શો છે તે કહેવા જઈએ તો ભાષા કુંઠિત થઈ જાય છે. સગુણ અને નિર્ગુણ છેવટે એક ઠેકાણે ભેગા થાય છે. ભક્તિનું ઝરણું શરૂઆતમાં સગુણમાંથી ફૂટે છે, તોય તે નિર્ગુણ સુધી પહોંચીને તેને મળે છે. પહેલા હું વાયકમનો સત્યાગ્રહ જોવાને ગયો હતો. મલબારના કિનારા પર શંકરાચાર્યનું જન્મસ્થાન છે એ ભૂગોળમાંથી જાણીને મેં યાદ રાખ્યું હતું. હું જતો હતો ત્યાંથી નજીક જ પેલું ભગવાન શંકરાચાર્યનું કાલડી ગામ હશે એમ મને લાગ્યું, અને તેથી એ વિશે મારા સાથી મલયાળી સદગૃહસ્થને મેં પૂછ્યું. તેમણે જવાબ આપતા કહ્યું, તમે તે ગામ અહીંથી 10-12 માઇલ દૂર છે, તમારે ત્યાં જવું છે? મેં ના પાડી. હું સત્યાગ્રહ જોવાને ત્યાં ગયો હતો, તેથી રસ્તે બીજે ક્યાંય જવાને ફંટાવવાનું મને યોગ્ય લાગ્યું નથી, અને તે વખતે તે ગામ જોવાને હું ન ગયો. એ મેં બરાબર કર્યું હતું એવું હજુ મને લાગે છે, પણ રાત્રે ઊંઘવાને આડો પડું એટલે તે કાલડી ગામ અને શંકરાચાર્યની મૂર્તિ મારી નજર સામે આવીને ઊભા રહે, મને ઊંઘ ના આવે. એ અનુભવ મને હજી કાલે થયો હોય તેવો તાજો લાગે છે. શંકરાચાર્યના જ્ઞાનનો પ્રભાવ, તેમની દ્વિતીય અદ્વૈત નિષ્ઠા સામે ફેલાયેલી દુનિયાને રદ્દી નકામી સાબિત કરી આપનારો તેમનો અલૌકિક અને ધગધગતો વૈરાગ્ય, તેમની ગંભીર ભાષા અને મારા પર થયેલા તેમના અનંત ઉપકાર, એ બધા વિચારો મારા મનમાં ઉભરાતા રાત્રે એ બધા ભાવ પ્રગટ થાય.
નિર્ગુણમાં સગુણ કેવું ભરેલું છે એ વાતનો મને અનુભવ થયો. પ્રત્યક્ષ મુલાકાતમાં પણ એટલો પ્રેમ નથી, નિર્ગુણમાં પણ સગુણનો પરમોત્કર્ષ ઠાંસી ઠાંસીને ભરેલો છે. હું કુશળ સમાચારના કાગળો વગેરે ઝાઝા લખતો નથી, પણ એકાદ મિત્રને પત્ર ન લખાય તો અંદરથી આખો વખત તેનું સ્મરણ થયા કરે છે. પત્ર ન લખવા છતાં મનમાં યાદ ભરપૂર રહે છે. નિર્ગુણમાં આ પ્રમાણે સગુણ છુપાયેલું છે. સગુણ અને નિર્ગુણ બંને એક રૂપ જ છે. પ્રત્યક્ષ મૂર્તિ લઈ તેની પૂજા કરવી, પ્રગટ સેવા કરવી અને અંદરથી એક સરખું જગતના કલ્યાણનું ચિંતન ચાલતું હોવા છતાં બહાર પૂજા ન દેખાય, એ બંને વસ્તુ સરખી કિંમતની ને સરખી લાયકાતવાળી છે. છેવટે મારે વળી કહેવાનું છે કે સગુણ કયું અને નિર્ગુણ કયું એ ચોક્કસ નક્કી કરવું પણ સહેલું નથી. એક દૃષ્ટિથી જે સગુણ છે તે બીજી દૃષ્ટિથી નિર્ગુણ સાબિત થઈ શકે. સગુણની સેવા કરવાની હોય ત્યારે પથ્થરો લઈને કરવામાં આવે છે. તે પથ્થરમાં પરમાત્મા કલ્પી લેવાય છે, પણ માતામાં અને સંતોમાં પ્રત્યક્ષ ચૈતન્ય પ્રગટ થયેલું છે. ત્યાં જ્ઞાન, પ્રેમ, અંતરની ઊંડી મમતા પ્રગટ છે, ખુલ્લા છે. છતાં પરમાત્મા નિરખીને પૂજા કરવામાં નથી આવતી. ચૈતન્યમય એવા આ લોકો સૌ કોઈને દેખાય છે. તેમની સેવા કરવાને બદલે, તેમનામાં સગુણ પરમાત્મા જોવાને બદલે પથ્થરમાં પરમાત્મા જોવાય છે. હવે પથ્થરમાં ઈશ્વરને જોવો એ એક રીતે જોઈએ તો નિર્ગુણની પરાકાષ્ઠા છે. સંત, મા બાપ, પડોશી એ બધામાં જ્ઞાન, પ્રેમ, ઉપકાર, બુદ્ધિ વગેરે પ્રગટ થયેલા છે. તેમનામાં ઈશ્વરને માનવાનું સહેલું છે. પથ્થરમાં ઈશ્વરને માની લેવો અઘરો છે. પેલા નર્મદામાંથી નીકળતા પથ્થરને ગણપતિ માની દેવ ગણવામાં આવે છે. આ નિર્ગુણ પૂજા નથી કે? એથી ઉલટું એમ લાગે છે કે પથ્થરમાં ઈશ્વર ન માનવો તો બીજે ક્યાં માનવો. ઈશ્વરની મૂર્તિ થવાને પેલો પથ્થર જ લાયક છે. તે નિર્વિકાર છે, શાંત છે. અંધારું હોય કે અજવાળું હોય, તાપ હોય કે ટાઢ હોય, તે પથ્થર તેવો ને તેવો રહે છે. આવો આ નિર્વિકારી પથ્થર જ પરમેશ્વરનું પ્રતીક બનવાને લાયક છે. મા બાપ, જનતા, અડોશી પડોશી એ બધા વિકારોથી ભરેલા છે, એટલે કે તે બધામાં કંઈ ને કંઈ વિકાર જોવાને મળ્યા વગર રહે નહીં. તેથી પથ્થરની પૂજા કરવા કરતાં એ બધાની સેવા કરવાનું એક રીતે જોઈએ તો અઘરું છે. ટૂંકમાં સગુણ અને નિર્ગુણ એકબીજાના પૂરક છે. સગુણ સુલભ છે, નિર્ગુણ દુર્લભ છે. પરંતુ સગુણ પણ અઘરું છે અને નિર્ગુણ પણ સહેલું છે. બંને વડે પ્રાપ્ત થનારું ધ્યેય એક જ છે. પાંચમા અધ્યાયમાં જેમ કહ્યું છે કે 24 કલાક કર્મ કરવા છતાં લેશ માત્ર કર્મ ન કરનારા યોગીઓ અને 24 કલાકમાં જરા સરખું કર્મ ન કરવા છતાં બધાએ કર્મ કરનારા સંન્યાસીઓ એકરૂપ છે તેવું જ અહીં પણ છે. સગુણ કર્મદશા અને નિર્ગુણ સંન્યાસ યોગ એકરૂપ જ છે. સંન્યાસ ચડે કે યોગ એ સવાલનો જવાબ આપવામાં જેવી ભગવાનને મુશ્કેલી પડી હતી તેવી જ તેમને અહીં પણ પડી છે. છેવટે સહેલાપણું અને અઘરાપણું શામાં છે એ વાત ધ્યાનમાં રાખી તેમણે જવાબ આપ્યો છે. બાકી યોગ ને સંન્યાસ અને સગુણ ને નિર્ગુણ એ બધા એકરૂપ જ છે. છેવટે ભગવાન કહે છે, હે અર્જુન, તું સગુણ થા કે નિર્ગુણ થા,
પણ ભક્ત થા એટલે થયું, કોરો પથરા જેવો રહીશમાં. આટલું કહીને છેવટે ભગવાને ભક્તોના લક્ષણો ગણાવ્યા છે. અમૃત મીઠું છે પણ તેની મીઠાશ આપણે ચાખી નથી. આ લક્ષણો પ્રત્યક્ષ મધુર છે, અહીં કલ્પનાની જરૂર નથી, એ લક્ષણોનો જાતે અનુભવ કરવો. 12મા અધ્યાયમાં ગણાવેલા આ ભક્ત લક્ષણોનું સ્થિતપ્રજ્ઞના લક્ષણોની માફક આપણે રોજ સેવન કરીએ, તેમનું રોજ મનન કરીએ અને તેમાંના થોડા થોડા આપણા આચરણમાં ઉતારી પુષ્ટિ મેળવીએ અને એ રીતે ધીમે ધીમે આપણે આપણું જીવન પરમેશ્વર તરફ લઈ જઈએ. પ્રવચન આપ્યા તારીખ 8મી મે 1932 રવિવાર. અધ્યાય 12મો સંપૂર્ણ. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. જય જગત. ढूंढता है तो किसका सहारा.